આપ જાણો છો તેમ તારીખ 18/10/2024 ના રોજ એક ખંડણી અને ધમકી ની ફરિયાદના આધારે બે પિતા પુત્રની ધરપકડ કરી હતી. આ જ દિશાની અંદર સુરત પોલીસે આગળ વધતા આ પ્રકારનો જે ન્યુસન્સ હાલમાં જે ખંડણી અને બ્લેકમેલિંગના ઉપયોગ કરીને પબ્લિકને જે હેરાન કરવામાં આવે છે એના જ ભાગરૂપે આજે ઝોન 3 વિસ્તારમાં આવેલા લાલગેટ પોલીસ સ્ટેશનમાં આવો એક અન્ય બીજો ગુનો દાખલ કરેલો છે, જેની અંદર પણ એક મોહમ્મદ અલ્લાઉદ્દીન શેખ જે રામપુરાની અંદર પોતે એક બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરતા હતા, તો તેને 3 આરોપીઓએ જઈને ધમકી આપી કે અમારા વિસ્તારની અંદર જો કોઈ પણ બાંધકામ કરવું હશે તો તમને તમારે અમને 15 લાખ રૂપિયા આપવા પડશે. ફરિયાદીએ પૈસા નહીં આપતા આ લોકો RTIનો દુરુપયોગ કરી SMCની અંદર અરજી કરી અને આ બિલ્ડિંગનો 5મો ભાગ માળ જે ઇલીગલ હતો એને તોડાવી નાખ્યો, અને એ પછી પણ આ લોકોએ પૈસાની માંગણી ચાલુ રાખતા ફરિયાદીએ પોલીસ સમક્ષ આવતા પોલીસ એની ફરિયાદ લઈ અને આરોપીઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી, જેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ છે મોહમ્મદ જુનેદ અકબર અંસારી અને મોહમ્મદ આમિર હસીમ ખાન. હવે આ મોહમ્મદ જુનેદનો એક ભાઈ છે મોહમ્મદ રિઝવાન, જે હાલમાં ગુનાના કામે જીતાને પકડવાનો બાકી છે, પરંતુ પોલીસ એ દિશામાં કાર્યવાહી કરી રહી છે. આ લોકોનું મુખ્ય કામ આ રીતે જે એમના વિસ્તારની અંદર જે લોકો કન્સ્ટ્રક્શન કરતા હોય તો એ લોકોને બ્લેકમેલ કરવા અને RTIનો દુરુપયોગ કરી આ લોકોને દબાવીને એમની પાસેથી ખંડણી માંગવાનો આ લોકો કામગીરી કરતા હતા, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સર, SMCના અધિકારીઓને પણ મિલીભગત કરી? એ તપાસમાં એસ સચ એવું આવેલું નથી, પરંતુ જો એ દિશાની અંદર કોઈ પણ જાતના પુરાવા મળશે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેર પોલીસ તરફથી હું તમામ જનતાને એક વસ્તુ કહેવા માંગુ છું કે આવા જે તત્વો છે, જે આવા કાયદા જે પબ્લિકના સારા માટે બનાવેલા છે પરંતુ તેનો એક હથિયાર તરીકે વાપરીને આવી રીતે ખંડણી માંગવી, બ્લેકમેલ કરવું, તો આવા જેટલા બી ઇસમો ધ્યાનમાં આવે તો એ કોઈ પણ જાતના ડર વગર પોલીસનો સંપર્ક કરે. પોલીસ અચૂક એની પર કડકમાં કડક કાર્યવાહી કરશું. એવી ઘણી બધી વાતો આવતી હોય છે કે આની અંદર SMCના અધિકારીઓ સાથે મળીને જ આ લોકો આખું રેકેટ ચલાવતા હશે, પરંતુ એવું કોઈ પણ જાતની તમારી પાસે જો વિગત હોય તો અમારી પાસે આવશે, તો અમે એ આખા રેકેટને એ રેકેટની અંદર ડિટેલની અંદર અમે તપાસ કરશું અને જરૂરી કાર્યવાહી કરશું. આરોપીઓ વિરુદ્ધ કેટલી ફરિયાદ નોંધાઈ છે અત્યાર સુધી? આમાં બે એક ગુનો અમે 18 તારીખે દાખલ કરેલો હતો, આ બીજો એક ગુનો દાખલ કરેલો છે, અને આની અંદર જે શાહેદોને એક વ્યક્તિ છે સમીર બરકત કરીને, એ બંને ગુનાના શાહેદોને જેને ધમકી આપી છે તો એની વિરુદ્ધમાં પણ અલગથી બે ગુના દાખલ કર્યા છે. એમ આવા ખંડણી પ્રકારના જે રેકેટ ચાલી રહ્યા છે એમાં અત્યાર સુધી લાલગેટ પોસ્ટમાં અમે 4 ગુના દાખલ કરેલા છે, અને હજી પણ અમે પબ્લિકને કહીએ છીએ કે આવા જે બી તત્વો હોય એ લોકોને અમારી પોલીસ સમક્ષ આવીને આપ અમને એમને ઉગાડા પાડો, તો અમે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરશું. અને સુરત શહેરની તમામ જનતાને અમે આશ્વાસન આપીએ છીએ સુરત શહેર પોલીસ વતી કે આવા જેવા બી તત્વો છે જે આવી રીતે બ્લેકમેલ કરે, ખંડણી માગે અને RTI જેવા કાયદાઓનો દુરુપયોગ કરીને જો પ્રજાને હેરાન કરતા હશે તો એમની સામે કડકમાં કડક અમે કાર્યવાહી કરશું. આની અંદર આવા તત્વો સિવાય એવી વસ્તુ પણ ધ્યાનમાં આવેલી છે કે જે લોકો સિમ્પલ નાના નાના એક પાનાના પેપર ચલાવીને કહેવાતા પત્રકારો બનીને પણ આવા માણસો પણ પ્રજાનો તોડ કરતા હોય છે, તો આવા જે બની બેઠેલા પત્રકારોને પણ અમારી સામે જો કમ્પ્લેન જો પુરાવા સાથે આવશે તો એ લોકોની સામે પણ પ્રજા જો અમને કમ્પ્લેન આપશે તો ડેફિનેટલી અમે તેની સામે કાર્યવાહી કરશું. સર.